ભાવનગર શહેરમાં મોહરમ તહેવારની ઉજવણી સંદર્ભે મુસ્લિમ સમાજના અગ્રણીઓની મીટિંગ યોજાઈ. મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી 16 અને 17 જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી NV ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહીવટતંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઈ કે ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજિયાઓની સંખ્યા આશરે 35 છે અને તેની સામે માનતાના તાજિયાઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ રસ્તા પર પેચવર્ક, જરૂરી સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. 16 અને 17 જુલાઈના રોજ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે કમિશનરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બ્લડ કંટ્રોલ વાળા તકેદારી રાખે કે તાત્કાલિક કારણ કે નાના બાળકો વધારે ઇન્વોલ્વ હોય. એમાં શું છે તાજિયા જુલસમાં? ઇકબલભાઈ મનો કે તાજિયાના બહુ હા નજીકના સમયમાં કદાચ વરસાદ આવે તો પછી કંઈ પેલું કરવામાં તમને લોકોને બી ડિસ્ટર્બ પછી વાયરલેસ સેટ અને વાહનો ચાલુ હાલતમાં રાખવાનું છે. વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવાની પછી તાજિયાના રૂટો ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ થાય એવી રીતે ટ્રાફિકની વ્યવસ્થા, તાજિયાના કારોબાર દરમિયાન ભાંગફોડ કે કોઈ એવી પ્રવૃત્તિ ન થાય માટે જરૂર જણાવી કાયદાકીય કાર્યવાહી કરવા અને આજની મોહરમ નિમિત્તે આ મીટિંગમાં સૌનું સ્વાગત છે.